નમસ્કાર, જેરએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો લગ્નનો વરઘોડો કાઢવાને લઈને મોડાસાના ખંભીસર ગામે મામલો બિચકાયો હતો. બે જૂથો વચ્ચે પથ્થરમારા સહિત ઘટના ઘટતા પોલીસનો ઉચ્ચ કક્ષાનો કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં વરઘોડામાં બે જૂથ સામસામે આવી જતા મામલો બિચક્યો હતો. મોડાસા તાલુકાના ખંભીસર ગામે ગામના કેટલાક અસામાજિક તત્વોની ધમકીના એક દલિત વાલ પરિવારે લગ્નમાં વરઘોડો કાઢવા પોલીસ પાસે બંદોબસ્તની માગણી કરવામાં આવી હતી, જેને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક પીઆઈ અને 6 પીએસઆઈ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા ખંભીસર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. પણ વરઘોડો ગામમાં ન ફરી શકે તે માટે ગામના ઠેર ઠેર રસ્તા ઉપર લોકો દ્વારા યજ્ઞ તેમજ ભજન કીર્તનનું આયોજન કરી દેવાયું હતું. પોલીસની સમજાવટ બાદ પણ લોકો ટસનામસન થયા, જેને લઈને કેટલીક જગ્યાએ વરઘોડો પાછો લઈ જવાની ફરજ પડી હતી. પણ જ્યારે વરઘોડો ગામના જાહેર માર્ગ પર પહોંચ્યો ત્યાં ભજન કીર્તનનો આયોજન કરાયું હતું અને કોઈપણ વ્યક્તિ રસ્તો ખાલી કરવા તૈયાર નહોતી. પોલીસે આ તમામ લોકોને સમજાવવાનો અથાગ પ્રયાસ કર્યો હતો, પણ કોઈ સમજવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું હતું. જોકે અચાનક વાતાવરણ ગરમાયું અને કેટલાક લોકોએ પથ્થરમારો કરતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બની હતી. પરિસ્થિતિને કાબુ કરવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર મામલે કેટલાક લોકોએ પોલીસની જીપ પર પણ પથ્થરમારો કર્યો હતો અને જેને કારણે સરકારી વાહનને નુકસાન થયું હતું. આ સમગ્ર મામલે કેટલાક પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હતી. ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા સહિત તમામ કાફલો ગામમાં ખડકી દેવાયો હતો. આ સાથે સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા અને અન્ય પોલીસકર્મીઓ પણ ગામમાં દોડી આવ્યા હતા. હાલ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સંજય શર્મા, જેડએસ ટીવી, અરવલ્લી. કે સાહેબ, આ હું જ્યારે આ બનાવ બન્યો ને, આ વરઘોડો અમારો ચાલુ હતો, એ વખતે એ લોકો જે ગામના લેડીઝો બનાવીને જાહેર રસ્તા ઉપર બેઠેલા હતા અને એમનો ભજન કીર્તન કરતા હતા. જ્યારે કોઈ વાર તહેવાર જેવું છે જ નહીં અને અમને આગળ વધવા દીધા જ નથી વરઘોડો. તો સાહેબને, એસપી સાહેબને મેં વાત કરી કે આવી રીતે બન્યું છે અને પોલીસના પણ દંડા બે ચાર મને પણ પડ્યા છે. પણ હું સામે જઈને, હું પણ આર્મી રિટાયર્ડ છું એટલે સામે જઈ અને બે ત્રણ લેડીઝ હતી નાની નાની છોકરીઓ, તો એમને
પોલીસવાળા મારતા હતા, એટલા માટે મેં એમને પણ રિક્વેસ્ટ કરીને એમને આમથી આમ કરી તો મને હાથ પર પણ વાગ્યું છે, અને મેં બે ત્રણ જે બેબીઓ હતી એમને મેં સાઈડમાં લઈને ભાગ્યું અને આગળ પેલા બધા દોડતા હતા ને એમની સામે લઈ ગયો છું. જાતિવાદ દલિત છીએ એટલા માટે સાહેબ. હવે હું અધિકારીઓ સાહેબશ્રીને દરેકને વિનંતી કરું છું કે હવે સવારે ફરીથી મારો વર્ગોડ નીકળવો જોઈએ આ મારા ભત્રીજાનો, અને એમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ ના થાય એવું મને પ્રશાસન તરફથી મદદ મળવી જોઈએ, ફૂલ પ્રોટેક્શન મળવું જોઈએ. જે પ્રોટેક્શન મળ્યું ને એ મને કોઈ એનો ફાયદો નહીં થયો, ઉપરથી અમારા ઉપર લાઠીચાર્જ થયો છે, પથ્થરમાર ચાલુ થઈ ગયો હતો અંધારું પડતાની સાથે જ. મે આજ સાંજનો જે વરઘોડો નીકળેલો અને એ વરઘોડો અને એક ભજન કરતા આ બે ગ્રુપની વચ્ચે ઘર્ષણ થઈને જે બનાવ બનેલો એને તાત્કાલિક પોલીસે કંટ્રોલમાં કર્યું છે. થોડું વધુ પોલીસને સખ્તીથી પ્રયાસ કરવું પડ્યું આ બનાવ રોકાવવા માટે, અને સખ્તીથી કે પ્રેમથી સમજાવીને જે રીતે થાય એ રીતે શાંતિ માટે અમે અપીલ કરી છે, અને અત્યારે ગામમાં એકદમ કમ્પ્લીટ શાંતિ છે. હજી ફરિયાદ અને લીગલ કાર્યવાહી આગળનો પ્રશ્ન છે. અત્યારે અમે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન કંટ્રોલ કરવામાં વધારે ટાઈમ ફાળવીએ છીએ, અને પૂરતો બંદોબસ્ત અહીંયા ઉપલબ્ધ છે, અને ડીજી સાહેબ તરફથી પણ અમને એક એસઆરપીની કંપની ફાળવવામાં આવી છે. કેટલા પોલીસકર્મી ઘાયલ છે? ના, એકાદ બે પોલીસકર્મીને થોડું વધુ લાગ્યું છે, એમને પણ આપણ સારવાર માટે હોસ્પિટલ તરફ ખસેડ્યું છે, અને એ જ્યારે લીગલ કાર્યવાહીનું ટાઈમ આવશે ત્યારે આપણે એ બધું લેવાના છે. બંદોબસ્ત ડિસ્ટ્રિક્ટના વધારે પડતા અધિકારીઓ અહીંયા અવેલેબલ છે મારી સાથે, અને અમે બધા જ ગામના રસ્તા ઉપર જુદી જુદી ટીમો બનાવીને પેટ્રોલિંગ કરીએ જ છીએ, અને બે લોકોના વિસ્તારો જ્યાં મર્જ થાય છે, બે ઘર્ષણ થયેલા ગુટોના વિસ્તાર જ્યાં મર્જ થાય છે ત્યાં અમે વધારે પડતી પેટ્રોલિંગ રાખી છે કે એકબીજા ઉપર ફરી કોઈ અટેક ન થાય. સાહેબ, આપના તરફથી ફરિયાદ દાખલ કરા છે કે સામેવાળા પક્ષી ફરિયાદ મળશે તો એ હવે બીજા આવતા હશે તો એમને પણ વેલકમ જ છે જે કોઈ ફરિયાદ દાખલ કરવા માંગતા. અમારું જે નુકસાન થયું છે અમારા પોલીસ માણસોને લાગ્યું હશે એનું અમે એનાલિસિસ કરીને ફરિયાદ ડ્રાફ્ટ કરીશું. બે કલાક પોલીસ તરફથી સમજાવટ અહીંયા કરવામાં આવી, એ સમજાવટ ક્યાંક નિષ્ફળ રહી એટલે આ બનાવ બન્યો? સમજાવટ ચાલતી જ હતી, એમાં કોઈ એક પાર્ટી કે ડીજેની ગાડી કદાચ પટેલ બહેનો જ્યાં બેસેલા હતા એમને કદાચ કોઈ ટચ થયું. પોલીસની લાઈન, બંને ગ્રુટોની વચ્ચે પોલીસની લાઈન હતી, પણ એ ગાડી પોલીસને પણ ટક્કર મારીને કદાચ અંદર ઘૂસી છે, અને એના લીધે આ બનાવ બન્યો છે કે બંને પક્ષો ઉશ્કેરાઈ ગયેલા, અને એમાં થોડો વધુ પથ્થરમારો થયો. ત્યાર પછી અમે તાત્કાલિક લાઠીચાર્જ કરીને સિચ્યુએશનને કંટ્રોલ કર્યું છે, અને 30 જ સેકન્ડમાં બધો જે જમાવડો હતો એ તિતરબિતર કરવા માટે. એના પિતાએ નિવેદન આપ્યું છે કે કાલે ફરીથી વરઘોડો કાઢીશું, શું કહેશું? હવે વરઘોડો ક્યારે કાઢવાનું, કઈ રીતે કાઢવાનું એ કોઈ પણ માણસનો લગ્નનો પર્સનલ પ્રશ્ન છે, અને એ વરઘોડો કાઢવાના છે કે નથી એ અમારી પાસે હજી સુધી કશું આવ્યો નથી કે વિગત આવ્યો નથી. જરૂરિયાત લાગશે તો અમે પોલીસ પ્રોટેક્શન ફાળવીશું જ, અત્યારે પણ ફાળવેલું જ હતું. જે પણ લીગલ કાર્યવાહી અમારી તરફથી લીગલ રિસ્પોન્સિબિલિટી બનતી હશે તે અમે પાર પાડીશું. સાહેબ, યુવકના પિતાએ એવું કીધું કે પોલીસ પ્રોટેક્શન એમના માટે માંગ્યું હતું, પણ પોલીસ ક્યાંક પટેલ તરફથી પ્રોટેક્શન કરી રહી છે એટલે આ પોલીસને કામ કર્યું છે. જે રીતે તમે કહો છો કે પોલીસને પણ પથ્થર લાગ્યા છે, તો પોલીસ બંનેના વચ્ચે ઊભી નહીં થાય તો પોલીસને પથ્થર નહીં વાગે. તો પોલીસનું જ કામ કરતી હતી અને ડ્યુટી કરતી હતી એટલે મારી પોલીસને પથ્થર વાગ્યા. આ એક ગામમાં એક વ્યક્તિ જેનું લગ્ન થયું છે એના વરઘોડો કાઢવો હતો ગામની અંદર, પણ એક પ્રથા ચાલી રહી છે કે ભાઈ દલિત લોકો ગામમાં વરઘોડો ના કાઢી શકે. મેં આ ભાઈ પરમિશન આપ્યું અમારે વરઘોડો કાઢવો છે. હવે આ ગામના લોકોએ દલિત માણસ વરઘોડો ના કાઢી શકે એના માટે આ બધા પ્રયત્નો કરેલા છે, જેના માટે પોલીસ પ્રોટેક્શન આપ્યું, પોલીસે એનો પ્રયત્ન કરી રહ્યું છે, પણ ગામવાળાએ ખબર નહીં ઈગો ઉપર લઈ લીધું છે કે ભાઈ દલિત માણસ વરઘોડો ના કાઢવો જોઈએ, અને એના માટે આ બધું થઈ રહ્યું છે.